લાખો કરોડના મકાનો પાણીમાં, રોષે ભરાયેલા 500 સોસાયટીના રહીશો. રહીશોએ કર્યું ચક્કાજામ. આ તબાહીના દ્રશ્યો મહેસાણાના રાધનપુર રોડના છે, જે શ્રીજી રોડના નામે ઓળખાય છે. અને અહીં 50 લાખથી વધુની કિંમતના મકાનો આવેલા છે. ત્યારે આ વિસ્તારની આસપાસમાં આવેલી 500થી વધુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાયા છે. છેલ્લા 5 વર્ષથી સમસ્યાનો નિકાલ ન આવતા રહીશોએ આખરે ચક્કાજામ કરતા ભારે હંગામો કર્યો. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વચ્ચે લાખો કરોડોની કિંમતના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહિલાઓ રણચંડી બની છે અને મોટી સંખ્યામાં રોડ ઉપર લોકો બેસી ગયા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. 1 કલાક સુધી આ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. પોલીસ તંત્ર અહીં દોડતી થઈ અને ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મહાનગરપાલિકા થયા પછી મહેસાણા નો રાખેલું લાખો કરોડો ના મકાનો હાલમાં પાણીમાં છે. સ્થાનિક લોકો પરેશાન છે. વહીવટી તંત્ર ઉભી રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધીમાં ક્યારે પણ અહીંયા ગાડી નથી. ગટરની યોજનાનો કોઈ પણ યોજના થઈ કે નથી. અહીંયા ગાડી પાણીના નિકાલની વ્યવસ્થા આપણી સાથે અહીંયા ગાડી આજે જે સોસાયટીના રહીશો કે જે છેલ્લા 5 વર્ષથી પરેશાન છે, તો આપણે તેમની સાથે વાત કરશું કે હકીકત શું છે. હવે સવારે સ્કૂલે પણ મૂકવા હોય છોકરાઓને, તો અમારે પાણીમાં થઈને આવવું પડે છે. અમારું તો શું, પણ છોકરાઓનું પણ ભવિષ્ય અત્યારે વિચારવા જેવું છે કે શું કરીએ હવે આગળ. આપનું નામ શું છે? ધીરુભાઈ પંડ્યા. ધીરુભાઈ, શું પરિસ્થિતિ છે અને હાલમાં વહીવટી તંત્ર શું કરી રહ્યું છે? અત્યારે બેન એવું છે કે હરેક લગભગ 10-15 સોસાયટી અહીંયા છે, બરાબર. અને પાણીનો એટલો બધો ભરાવ થઈ જાય કે છોકરાને આવવા માટે, જવા માટે સ્કૂલમાં કેવી રીતે મોકલવા એ મોટી ચિંતા, પેશન્ટ નોકરી કઈ રીતે મોકલવી જવું એ પણ મોટી ચિંતા. તો હવે સારા સરપંચશ્રીને તથા ડીડીઓને તથા કલેક્ટર સાહેબને લેખિતમાં જાણ કરવા હોવા છતાંય પણ કોઈ પણ વસ્તુ અહીંયા થઈ નથી. તો આ દરેક રહેવાસીઓ આજે ભેગા થઈ અને આનો નિકાલ કરવા માટે થયેલા છીએ. સારા જતા વિદ્યાર્થી હોય કે પછી નોકરી કરતા વર્ગ હોય, અહીંયા ગાડીથી પસાર થવું એટલે કિચન સમા પાણીમાંથી પસાર થવું પડે. ખૂબ જ તકલીફ છે, ઘણી જ મુશ્કેલીઓ છે, પરંતુ વહીવટી તંત્ર જાગતું નથી. આપનું નામ શું છે? ભરતભાઈ પંચાલ. હું પોતે અહીંયા છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા પરેશાન થઈ રહ્યા. તંત્ર આખું ઊંઘતું રહ્યું છે. 5 વર્ષથી જોવો તો અહીંયા બીમાર પેશન્ટો જોવો, એમ્બ્યુલન્સ નથી આવી શકતી. 2 દિવસથી દૂધવાળો નહીં આવી શકતો, સ્કૂલની સ્કૂલ વાળો નહીં આવી શકતી. છોકરા પેશન્ટો નાના નાના દૂધવાળો એટલે અમે એવા ટટડે છીએ કે નાના નાના છોકરાને સ્કૂલે મૂકવા જવાનો, 3 દિવસથી સ્કૂલો બંધ, કેટ સમા પાણી છે. 5 દિવસથી અમે પાણીમાં બધા તરીએ છીએ. નહીં કોઈ દૂધ કે કોઈ છાશ કે કંઈ નહીં, જીવન જરૂરિયાત કે આવશ્યક વસ્તુ નહીં મળતી. અમે રજૂઆત કરીને થાક્યા. અમે શું કરવાનું એના માટે? જિલ્લા પંચાયત કોઈ આવ્યું છે? કોઈ તકવા જિલ્લા પંચાયત માંથી કોઈ તકવા નહીં આવ્યું. માનનીય સરપંચ નહીં આવ્યા, કોઈ વિધાયક સાહેબ નહીં આવ્યા, કોઈ કોઈ સંસદ સભ્ય નહીં આવ્યા, કોઈ બી નથી આવ્યા. તો અમારે હું કરવું છું છેલ્લા 5 દિવસથી અમે એને 5 વર્ષથી હેરાન થઈ છીએ. આની રજૂઆત કરીને થાક્યા.
હેલો, હા, છેલ્લા 5 વર્ષથી પરિસ્થિતિ આવી છે. દૂધ વાળો નથી આવી શકતો, પેપર વાળો નહીં જઈ આવી શકતો, સ્કૂલે વિદ્યાર્થીઓ પણ નહીં જઈ શકતા, વગેરે અંદર પણ ઘરે બેસી ગયો છે. બધા 15 સોસાયટી બાંધમાં છે, પાણીના બાંધમાં પડી છે. એટલે આનો જલ્દી ઉકેલાવો અમે નિર્ણય લઈએ છીએ. પટેલ ધનજીભાઈ મોલર છે. છેલ્લા 4 વર્ષથી આ નિકાલ પાણીનો 4 વર્ષ થતો નથી. નથી પંચાયત વાળો આવતું, નથી તાલુકામાંથી કોઈ આવતું, નથી જિલ્લામાંથી કોઈ આવતું. બીમાર માણસોને લઈ જવા માટે ખાટલામાં લઈ જવા પડે છે. બાળકો સ્કૂલ નહીં જઈ જતા. દૂધ વગર 2 મહિનાના છોકરાઓ દૂધ વગર હતા એ ટળબળ. તો દૂધ પહોંચતું કરો, કંઈક નવી વ્યવસ્થા કરો, એનો આ પાણીનો નિકાલ કાયમી નિકાલ કરો. સોલ્યુશન નહીં, કાયમી નિકાલ. ખાલી દૂરબીન લઈ લઈને માપવા આવે છે. 4 વર્ષથી હજી માપ્યા જ કરી છે, આનો કોઈ નિકાલ કર્યો નથી. અને ગટર યોજના જાય એવી જાય એવી ઉપર, પણ આનો નિકાલ કોઈ કરતો નથી. મેરા નામ મિલીબેન પંડિત હે. મેં 5 સપન 1 જટકા એ વિભાગ મેં 5 સાલથી ઇધર રહ રહી હું. પાણી ઇતના ભરતા હે, બરસાત કે બચ્ચે બહાર નહીં નિકલ સકતે, સ્કૂલ નહીં જા સકતે. ઇસકે લિયે કોઈ સોલ્યુશન નિકાલના ચાહિયે ગ્રામ પંચાયત વાલા કો. નગર પાલિકા મેં હે તો નગર પાલિકા વાલા કો, કલેક્ટર સાહેબ જો ભી હે ઇધર કે વો સબ નિકાલને ચાહિયે. બચ્ચે સ્કૂલ નહીં જા રહે, દૂધ વાલા નહીં આ રહા હે, ખાને પાણી કે હમ લોગ કે તકલીફ ભી હે. શાક ભાજી કુછ નહીં લા સકતે બહાર કે, ઇતના તકલીફ હે. પાણી વચ્ચે બેઠા છીએ, 3 દિવસ છોકરામાં સ્કૂલે નથી જતા. પછી લેવો હોય એટલે પસંદ સરપંચ ક્યાં ગયો વચ્ચે. સ્થાનિક લોકો માત્ર 1-2 નહીં પરંતુ 300-400 મકાનો સહન શક્તિ આપી રહ્યા છે. અહીંયા સ્થાનિક ધારાસભ્ય હાજર નથી, વહીવટી તંત્ર હાજર નથી. લોકોની એક જ સમસ્યા છે કે અહીંયા ઘડી બાળકને દૂધ જોઈતું હોય તો દૂધ નથી. અહીંયા ઘડી આરોગ્યની પણ સેવા મળી શકે એમ નહીં. શાકભાજી માટે પણ લોકો ટરવરી રહ્યા છે. વહીવટીતંત્ર આ બાબતે કોઈ નિર્ણય લેવો જોઈએ કે જેને કારણે 5 વર્ષની સમસ્યાનું કંઈક સોલ્યુશન આવી શકે. કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા.